સબસ્ક્રાઇબ કરો છે મારું ગુજરાતી ચેનલ ને. વિક્રમ ભાઈ, તમે જો હુદિયા ગોમો છો ને તો હુદી મારું ચોકટું ચોય ફિટ થવા નહીં. અલે જીતુ, તું મારા પર ખોટો ખાર ખાય છે યાર. જો છોકરી પટાવી હોય ને, હા, તો એના માટે સ્ટાઇલ જોઈએ. મોંઘા મોંઘા કપડાં પહેરવા પડે અને એની પાછળ ખર્ચો પણ કરવો પડે. અલ્યા પૈસા જેટલાય રૂપિયા ખર્ચી નાખ્યા એ બધા પોણી મચ્યા. આ મારા કપડામાં તો ઠેકવાનું નહીં, એમ લાગે છે આટલો તો સારો કપડો છે. હા જીતુ, પણ જો છોકરી પટાવવાનું પહેલું પગથિયું શું ખબર છે? સિટી. પણ આપણે તો ગામડામાં રહીએ, સિટીમાં શું થવાનું? એ નહીં યાર, વગાડવાની સિટી. ઓહો, વગાડવાની સિટી. અરે યાર, એમ જોરદાર નથી ભાગતી યાર. જુઓ જોરદાર માયો, વગાડો વગાડો વગાડો. હા, તમે મને સિટી મારી? ના ના, એ તો આ ભાઈને શીખવાડતો હતો. હો, તો મને તમે ક્યારે સિટી મારશો? આવતા જન્મે મારીશું અને હું શીખી દઉં તાણે. જો તમે સિટી મારી ને, તમે જ મારી ને. નથી આવતી મને સિટી મારે છે. જીતુ, આ તો ભૂલથી કુકર ની સીટી વાગી ગઈ. અરે કુકર માં મારો ભાત ચડી ગયો. સોરી સોરી, આવું કરવું સોરી. છોકરી પટાવા સ્ટાઇલ જોઈએ. અરે આવ ને ડાર્લિંગ, બેસ બેસ બેસ. બોલ ને ડાર્લિંગ, તારે ક્યાં જવું છે? એક્ચ્યુઅલી માં મને તો જવું છે લવર્સ પોઈન્ટ, પર અત્યારે બહુ જ ભૂખ લાગી છે. અરે ભૂખ તો મને લાગી છે. તો ચલો ને કોક સારી હોટલ માં જઈએ. અચ્છા, તું બોણીએ નહીં થઈ ના, હોટલ ની વાત કરે છે. ખર્ચો તો કરવો પડે. હું તો ના પાડું છું, કરું છું ને. અરે ગાંડી, હું તને એવી હોટલ ઉપર લઈ જાઉં, મારી ફેવરિટ. ચલો ને, ફટાફટ ચલો ને, મને બહુ ભૂખ લાગી, જલ્દી કરો ને. આવી ગઈ મારી ફેવરિટ હોટલ. ઉતર ઉતર. તમે મને આ ક્યાં લઈને આવી ગયા? તમે તો મને કોઈ સારી હોટલમાં લઈ જવાનું કહ્યું હતું ને. બધી જ સારી હોટલ વાળા અહીંયા જ જમવા આવે છે. ગાયત્રી પત્રવિલી, જૂના અને જાણીતા. આવો ડાર્લિંગ. એ ભાઈ હોબરસુ, એ બલૂન, સ્ટાઇલ થી બોલ, સ્ટાઇલ થી. એક્સક્યુઝ મી, એક પત્તર વેલી અને એક પત્તર વેલો લાવ. વેલો? મારે વંશ વેલો આગળ વધારવાનો ને. અરે ભાઈ, ફટાફટ ડીશ લાવ યાર. વાહ, જૂના અને જાણીતા, બહુ જ મસ્ત. એક ડીશ બચ્યા. No!
જન્મોથી ભૂખી લાગે છે, ભૂખડી વારસ સુકાયો. હવે બીજું કોઈ મંગાવું? ના, હવે ભૂખ નથી. લાગે છે મારો ખોરાક બહુ ઓછો થઈ ગયો છે. હું જરા બિલ આપીને આવું. હા હા, જાવ જાવ. વિક્રમભાઈએ કીધેલું કે ખર્ચો કરવો પડે, પણ આટલું બધું કરવું પડે એ પહેલી વાર ખબર પડી. આ એક્સક્યુઝ મી, કેટલું બિલ થયું? તમારું 780 રૂપિયા. 780 નું કઈ કઈ? મારી પાસે 2000 ની નોટ છે અને છૂટા તો તમારી પાસે હોય જ નહીં. એક કામ કરું, હું કાલે આપી જઈશ, બરાબર? અરે ક્યાં જાઓ છો સાહેબ, છૂટા હું તમને આપી દઉં. આપ છે મારી પાસે. મારી પાસે હતી 2000 ની નોટ, પણ હમણાં ચોક પડી ગઈ છે. પૈસા મારી આબરૂ રાખો, મેરે મેરે ભેર પડ્યો છે. એક કામ કરો, આ મોબાઈલ ગીરવે રાખો મારો, હું કાલે પૈસા આલીને છોડાઈ જઈશ. આ મોબાઈલ તો 500 રૂપિયાનો છે. આપણ ડ્રાઈવરનો એટલાનો જ હોય, 500નો મોબાઈલ અને 1500નો હિસાબ, બરોબર 2000 થઈ જાય ને કાલે. તમને એક વાત કહું, તમારો મિત્ર છે ને વિક્રમ, મને બહુ જ ગમે છે. શું કીધું? આ ચિઠ્ઠી પહેલા વિક્રમને આપી દેજો ને, હું એને બહુ લવ કરું છું. ઉતર ને, સી ઉતર. અરે કહું છું, ઉતરી જા. અરે ભજો, મારા પૈસાનો ધાપટો છે ને પ્રેમ પહેલા વિક્રમને કરવો છે. ઉતર, હટ વાડી. લે કરીશ. અરે જા તો, ઉભો છે વિક્રમ, માથે પડી જા. જા જા. મારા 780 રૂપિયા. અરે ભજોના પૈસા એની પાસેથી લે લેજે. ઓને કહેવાય ઉલમો થી પડ્યા ચૂલમો. તારી મારી. લો બાપુજી. વિક્રમ, તાવ ઉતરી ગયો ને? કાકા, ડોક્ટર સાહેબે કીધું છે કે કંઈ ખાસ નથી, બાપુજી દવા લેશે એટલે 2 કલાકમાં તાવ ઉતરી જશે. પણ બાપુજી, હું તમને હાથ જોડું છું, હવે તો આ દારૂ છોડો. દીકરા, હું દારૂ છોડીશ ને તમારો શ્વાસ છૂટી જશે. જો દીકરા, તું ચિંતા ના કર, મને કઈ નહીં થાય. તું જા, તું જા, તું ગાડી લઈને જા, જા જા, નીકળ. નહીં બાપુ, આજે તો હું તમારી જોડે જ બેસવાનો છું. તમે આરામ કરો, આરામ કરો. આ જોત જોતામાં તો કેટલો સમય વીતી ગયો. આ આપણી રૂપાલ 4 વર્ષના દીકરાની માં થઈ ગઈ. હા બેન, કેમ છે? અને મારા જીજાજી શું કરે છે? હા ભાઈ, લો પૃથ્વી જોડે જ વાત કરો. હા હા, બોલો જીજાજી. તમે તો ફોન પણ કરતા જ નથી ને. અરે મારા ભાઈ, તને તો ખબર જ છે ને કે મારી નોકરી કેવી છે. હા, આજો મોન્ટુ પોતાને યાદ કરે છે. જા મોન્ટુ જોડે વાત કરે, ચાલો હું નીકળું છું. બાય. મોન્ટુ છે, મોન્ટુ. હેલો મામા, તમે કેમ છો? હા મોન્ટુ, તમે મારી બર્થડે પર આવશો ને? દીકરા ચોક્કસ આવીશ, મારા માટે ગિફ્ટ લેતા આવશો. અરે તારા માટે ઇલેક્ટ્રિક ગાડી લાવીશ. હમ, હેલો મામા, હવે હું ફોન મૂકું છું, તમે જલ્દી આવજો. હા ભલે ભલે, ચાલ આવજો. જય માતાજી. હો તમે તો અર્બન પેસેન્જર છો ને, આવો પ્લીઝ પ્લીઝ.
આજે તો વિક્રમ નથી પણ જીતુની ગાડી છે. જીતુ અમારું ભાડું મફત ને? એ મફત ની માસી હવેથી ડબલ અને આસ્તી આ સ્કીમ થાયસે વન હેટી બગડ. અલી જીતુ તો બગડે, ચાલો ચાલો આઈ જો મફત વારો. મેડમ હવે બોલો મેડમ, તમારે ક્યાં જવું છે? હા હા લો આ એડ્રેસ, વીરસિંહ ભગત ને ત્યાં. અચ્છા અચ્છા. વિક્રમ ને તો બધું હોમે થી આવે છે, મારે જ ડખો થાય છે. પણ આ મેડમ ને તો ના જવા દેવાય. અરે ભાઈ શું વિચારોમાં ખોવાઈ ગયા? હું એમ વિચારું છું કે તમને તમારા કયા દુશ્મને આ સરનો મું આલ્યું અને તમારે એમનું હું કોમ પડ્યું? જુઓ હું ગુજરાતના ઐતિહાસિક સ્થળો પર પીએચડી કરું છું અને આ બળવંતપુરાની આજુબાજુ ઘણા બધા ઐતિહાસિક સ્થળો છે અને વીરસિંહ ભગતે મને કહ્યું હતું કે તમે આવજો, મારો દીકરો વિક્રમ તમને મદદરૂપ થશે. પણ આ વીરસિંહ ભગત તમને મળતા જો? એક સમય મારી ગાડી બગડી ગઈ હતી, બસ ત્યાં વીરસિંહ ભગતે મને મદદ કરી હતી, બસ ત્યારથી જ જાણું છું. તમે ભલે એમને જોડતા હોય પણ હું તમને જણાઈ દઉં કે આ લોકોના ઘેર જવામાં કોઈ મજા નથી. કેમ? અરે એનો બાપ દારૂડિયો, દીકરો બળાત્કારી, રૂપાળી છોરી જોઈ નથી અને તરાપ મારી નથી. તમે રૂપાળન છો ને તો સમજી દો. શું? હા ગઈકાલની જ વાત, આ તમે બેઠા એ જ જગ્યા પર બેઠો તો પોલીસ આવી કોટ્ટુ જાલી લઈ દઈ સીધી જેલમાં. પોલીસ? પોલીસ પકડીને શું કામ લઈ ગઈ? બળાત્કાર મેં નહીં કર્યો, વિક્રમે કર્યો તો. હવે તમે જ વિચારી લો, આવા બળાત્કારીઓના જોડે જો તમારે જવું હોય, તમારી જાતને તમારે પીંખાઈ નાખવી હોય તો મને કોઈ વાંધો નહીં, મેલવા આવશો હેડો. ના 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 હેડો. ના 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 હેડો. ના હાજે હાજુ તો બસ. હવે તમારી પીએચડી ની જવાબદારી આ જીતુ જમાવટની. આ જિલ્લાનો આખો ઐતિહાસિક સ્થળો બતાવી દઉં અને તાલુકાના ગેસ્ટ હાઉસ પર રહેવાની સુવિધા કરી દઉં. બીજું તમારે શું જોઈએ બોલો? પણ હું એમ તમને પૂછતો તો, આ પેલો વિક્રમ નો ગોદાડો જોયો છે ખરો? ના. ચાલો હેલો તારે. સારું થયું મને બચાવી લીધું. અરે સામે જોઈને ચલાવો. આવી ગયું ગેસ્ટ હાઉસ. મેડમ તમારી રૂમ રેડી જ છે. ઓકે થેન્ક યુ. તમારો જેટલો આભાર માનું એટલો ઓછો છે. કેટલા પૈસા થયા? અરે મેડમ તમારી પાસેથી પૈસા લેવાતા હોય નથી જોઈતા. અરે એવું હોય કઈ? હવે તો મારે જ તમને લઈ જવાના છે, એટલે કે ફરવા બધા ભેગા લઈ લઈશ. ઓકે ઓકે તો હવે હું થોડોક આરામ કરી લઉં પછી તમે આવી જજો. ખાલી ફોન નંબર ગુમાવજો બંદા હાજર. ઓકે હવે મારો નંબર સેવ કરી લો. હા બોલો. 98250 98251. અરે વાહ આ તો એકદમ થી યાદ રહી જાય એવો નંબર છે. સ્પેશિયલ નંબર છે ને એ પણ પાછો જીતુ જમાવટનો. આવો નંબર તો છે ને મિનિસ્ટર પાસે પણ ના હોય. હવે એક કામ કરો, એ નંબર પર તમે આ મારા નંબર પર તમારો નંબર ડાયલ કરો, એટલે કે શું છે કે તમારો નંબર મારી પાસે આવી જાય. તને પાર કી માનુ કે માનુ પોતાની, તને પાર કી માનુ કે માનુ પોતાની. તમારામાં આ રિંગટોન છે એટલે કોલ કરો. મને પાર કી ના માન માન પોતાની, મને પાર કી ના માન માન પોતાની. ઓકે ચલો બાય. તમને તો હું પોતાનો જ માનું છું, પારકો નહીં. પોતાનો માનું છું કે પારકો મન તોડતી. આમ છોને મને જોઈ નહીં જવાનું લુચ્ચા. તમારું વધુ નહીં યાર, તમે તો ટિકિટ લઈને બેઠા છો.